ચલો ભાઈ, 2-5 હજાર રૂપિયા હોય તો વસ્તુ જુદી, પણ 25-50 હજાર રૂપિયા મારા વિક્રમભાઈએ ભોગવેલા છે, મને ખબર છે. એવું થાય તો તમારે આપવાના હોત તો જ લખાવજો ભાઈ. ના, એક પુણ્યનું કામ છે. આપણા સમાજની દીકરી, બીજા સમાજની દીકરી હોય તો પણ આ એક પુણ્યનું કામ છે. અને મને ખબર છે, હું સિવિલ હોસ્પિટલમાં ખબર કાઢવા ગયો હતો અમારા પ્રવીણભાઈ સાથે દીકરીની, તો દીકરીને મળ્યો, એમના પરિવારજનોને મળ્યો. ખૂબ ગરીબ પરિવાર છે અને દીકરી તો રોજ રોજ કરતી હતી, એને એટલી બધી તકલીફ પડતી હતી. અને એમના કુટુંબવાળા, એમના પરિવારવાળા તો એટલા બધા માનસિક રીતે એટલા બધા થઈ ગયેલા, હું કંઈક પૂછું તો એનો જવાબ પણ હરખાવ નથી આપી શકતા એ લોકો. એટલી બહુ પરિસ્થિતિ ખરાબ, માનસિક રીતે પણ બહુ ખરાબ પરિસ્થિતિ હતી એમની. અને આ જોઈને જ મને લાગ્યું કે આપણે તો શું મદદ કરી શકીએ, પણ જેટલું બને એટલું આપણે બધાએ મદદ કરી. સુધીરભાઈ પ્રજાપતિ વાંચ, એમના તરફથી 500 રૂપિયા, 1100 રૂપિયા કમલેશ ઠાકોર કુળદેવી ગ્રુપ મુદ્રાસણ વાળા તરફથી, 500 રૂપિયા સાથે ગ્રુપ મોટી ભોયણ, 100 રૂપિયા રામ ભરોસે. હા, લખજો સાહેબ. સુધીરભાઈ પ્રજાપતિ 500 રૂપિયા. સુધીરભાઈ પ્રજાપતિ 500 રૂપિયા વાંચગામ, 500 રૂપિયા સુધીરભાઈ પ્રજાપતિ વાંચગામ તરફથી. ખૂબ ખૂબ ધન્યવાદ. સની ઠાકોર ગામ નરોડા, સની ઠાકોર ગામ નરોડા, એમના તરફથી 1001 રૂપિયો. હા, 1001 સની ઠાકોર ગામ નરોડા વાળા તરફથી. ખૂબ ખૂબ આભાર. સનીભાઈ વાળું છે ને, એમાં ખાલી પાછળ રોહિતભાઈ નું નામ લખી દે એટલે ખાલી યાદ છે. વાઘેલા સ્ટુડિયો, વાઘેલા સ્ટુડિયો પંકજ ઠાકોર 1000 રૂપિયા. આભાર. મિત્રો, આમ તો બહુ ઓછા સમયમાં અમે આ આયોજન કર્યું, કારણ કે આગળ નવરાત્રી આવતી હતી, કોઈ કલાકાર નવરા નતા. અત્યારે તમે જુઓ છો ઘણા બધા કલાકારો આવી શક્યા નથી, અને બહુ જાહેર પણ નહોતું કર્યું, કારણ કે અત્યારે જેવો માહોલ હતો એ પ્રમાણે અમે લોકોએ વિચાર્યું કે કોઈને બહાર વધારે જાહેર કરવું નથી. આપણા આપણા કલાકાર મિત્રો અને જે પણ આપણા ગામના વડીલો ભાઈઓ બહેનો જેને જે યથા થકી જે આપવું હોય અહીંયા દીકરીને સહાય માટે આપી શકીએ, એટલે આટલું આયોજન કરેલું. અને 20 તારીખ સુધીમાં વધારે તો નહીં કહેતો, અત્યારે કેટલા થયા છે કેટલું ફંડ વિગત હોય ખબર નથી, પણ 20 તારીખ સુધીમાં હું ધારું છું 2 લાખ રૂપિયા તો હું આપણી દીકરીને આપીશ. ખૂબ ખૂબ ધન્યવાદ વિક્રમભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. એ આપ લોકોના સહાયથી, સહકારથી તમે તો આપ્યા છે, આમાં કંઈ વધારે આપવું ઓછું આપવું એ સવાલ નથી, પણ આપણી દીકરીને કંઈક આપવું છે. અને જો અમે વધારે બહાર જાહેરાત કરી હોત તો ઘણો બધો આપણો સમાજ ભેગો થયો હોત, બીજા સમાજના લોકો પણ આવ્યા હોત, પણ એક માહોલ એવો હતો કે અમે વધારે કશું કરવા માગતા.